આપણે આપણો યુનિટ 1 સ્ટાર્ટ કરવા જોઈએ છે. સો લેટ્સ સ્ટાર્ટ. સો ફર્સ્ટ આપણે આઉટલાઈન જોઈ લઈએ કે શું કવર કરવાનું છે આપણે આ ચેપ્ટરની અંદર. સો ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, સેકન્ડ છે સિક્યોરિટી ઓબ્જેક્ટિવ, થર્ડ છે ઓએસઆઈ સિક્યોરિટી આર્કિટેક્ચર, ફોર્થ છે સિક્યોરિટી અટેક્સ, ધેન સિક્યોરિટી સર્વિસીસ, સિક્યોરિટી મિકેનિઝમ, સિમેટ્રિક સાઇફર મોડેલ, ક્રિપ્ટોગ્રાફી, ક્રિપ્ટ એનાલિસિસ એન્ડ એટેક, સબસ્ટિટ્યુશન એન્ડ ટ્રાન્સપોઝિશન ટેકનિક્સ. સો આજે આપણે જે ટોપિક કવર કરવાના છીએ દેટ ઇઝ ફ્રોમ ઇન્ટ્રોડક્શન ટુ સિક્યોરિટી અટેક્સ. સો લેટ સ્ટાર્ટ. સો ફર્સ્ટ ઇઝ ઇન્ફોર્મેશન એન્ડ નેટવર્ક સિક્યોરિટી. સો વોટ ઇઝ ઇન્ફોર્મેશન? ઇન્ફોર્મેશન ધેટ મીન્સ પ્રોસેસ ફોર્મ ઓફ ડેટા ઓર મીનિંગફુલ ડેટા, ધેટ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મેશન. હવે સપોઝ કે તમારી પાસે કોઈ ડેટા છે, ડેટા પર તમે શું કરશો, કોઈ પ્રોસેસ કરશો, અને પ્રોસેસ કર્યા પછી આપણને શું મળે છે, ઇન્ફોર્મેશન મળે છે. સો ડેટા શું છે? ડેટા જે છે એક રો ફેક્ટ છે. હવે ડેટા પર આપણે કોઈ પ્રોસેસ કરીએ અને એના પછી આપણને જે મળશે એને આપણે શું કહી શકીએ, ઇન્ફોર્મેશન કહી શકીએ. સો વોટ ઇઝ સિક્યોરિટી? સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી બંને ટર્મ એક સાથે આવે છે. સિક્યોરિટી મતલબ કે મારે કોઈ કોન્ફિડેન્શિયલ ડેટા છે ઓર મારો કોઈ પણ ડેટા છે એને મારે શું કરવું છે, પ્રોટેક્ટ કરવું છે. હવે ડેટાને પ્રોટેક્ટ કેમ કરવાનું? બિકોઝ કે કોઈ થર્ડ પાર્ટી હોય તો એનો એક્સેસ લઈ શકે નહીં. હવે કોઈ થર્ડ પાર્ટી હોય તો એ આપણો ડેટા હેક કરી લેશે યા જોઈ લેશે, તો આપણી સિક્યોરિટી અને પ્રાઇવસી શું થઈ જશે, બ્રેક થઈ જશે. બટ મારે એવું પરફોર્મ થવા દેવું નથી, તો મારે શું કરવું પડે, સિક્યોરિટી પ્રોવાઈડ કરવી પડે. સો સિક્યોરિટીમાં ફર્સ્ટ ટાઈપ છે કમ્પ્યુટર સિક્યોરિટી. તો કમ્પ્યુટર સિક્યોરિટી શું કહે છે? કલેક્શન ઓફ ટૂલ્સ ડિઝાઇન ટુ પ્રોટેક્ટ ડેટા. લાઈક આપણા બધાની પાસે લેપટોપ હશે તો લેપટોપની અંદર આપણે શું એડ કરીએ છીએ, એન્ટીવાયરસ એડ કરીએ છીએ. કેમ? બિકોઝ કે વાયરસ છે, વોર્મ્સ છે, ટ્રોજન હોર્સ છે, એ બધાથી આપણા કમ્પ્યુટરને આપણે શું કરવું છે, સિક્યોર કરવું છે. એટલા માટે આપણે શું એડ કરાવીએ છીએ આપણા કમ્પ્યુટરની અંદર, ઓર શું ઇન્સ્ટોલ કરાવીએ છીએ, એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરાવીએ છીએ. સેકન્ડ વન છે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ સિક્યોરિટી. નાઉ ડેઝ આપણે બધું કામ સેના પર કરીએ છીએ, ઇન્ટરનેટ પર કરીએ છીએ. એન્ડ એઝ વી ઓલ નો કે ઇન્ટરનેટ જે છે એ સિક્યોર છે નહીં, બટ સ્ટીલ આપણે આપણું નીડ કમ્પ્લીટ કરવી છે એટલે શું કરવું પડે છે, ઇન્ટરનેટ પર ટાસ્ક આપણે કરવું પડે છે. તો હવે મારે શું કરવું છે કે જે પણ મારું ટ્રાન્સમિશન થાય છે નેટવર્કની અંદર એને પણ મારે શું પ્રોવાઈડ કરવું છે, સિક્યોરિટી પ્રોવાઈડ કરવી છે. સો નેક્સ્ટ વન ઇઝ કી સિક્યોરિટી ઓબ્જેક્ટિવ. સો એમાં આપણે જોઈએ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ સિક્યોરિટી. સો ફર્સ્ટ ઇઝ કોન્ફિડેન્શિયાલિટી, સેકન્ડ વન ઇઝ ઇન્ટિગ્રિટી, થર્ડ વન ઇઝ અવેલેબિલિટી, ફોર્થ વન ઇઝ ઓથેન્ટિસિટી એન્ડ ફિફ્થ વન ઇઝ અકાઉન્ટેબિલિટી. નાઉ વોટ ઇઝ કોન્ફિડેન્શિયાલિટી? કોન્ફિડેન્શિયાલિટી મતલબ શું છે કે આ સાઈડ સેન્ડર છે અને અહીંયા શું છે, આપણું રિસીવર છે. હવે સેન્ડર ટુ રિસીવર કમ્યુનિકેશન થાય છે તો કમ્યુનિકેશન મીડિયમ હશે, દેટ ઇઝ વાયર્ડ ઓર વાયરલેસ. નાઉ સેન્ડર કોઈ મેસેજ સેન્ડ કરે છે તો સેન્ડર જે પણ મેસેજ સેન્ડ કરે છે ઇન બિટવીન કોઈ હેકર છે ઓર અહીંયા ઇન્ટ્રુડર છે, તો એ જે મેસેજ સેન્ડ થઈ રહ્યો છે બિટવીન સેન્ડર ટુ રિસીવર, એ મેસેજ હેકર હેક ના કરી શકે, આપણે એ પ્રોવાઈડ કરવાનું છે. હવે કોન્ફિડેન્શિયાલિટી મતલબ શું થશે કે હેકરે ઇનકેસ કોઈ મેસેજ રિસીવ પણ કરી લીધો, હેક પણ કરી લીધો, બટ જો તમારો એ મેસેજ એ રીડ કરવા માટે એબલ નથી તો ત્યાં સુધી આપણી કોન્ફિડેન્શિયાલિટી બ્રેક થતી નથી. નેક્સ્ટ વન છે આપણી પાસે ઇન્ટિગ્રિટી. સો ઇન્ટિગ્રિટી શું કહે છે કે સેન્ડર ટુ રિસીવર જે પણ મેસેજ સેન્ડ થાય છે એ સેમ મેસેજ સેન્ડ થવો જોઈએ. લાઈક કે સેન્ડર સાઈડથી હું સેન્ડ કરું છું હાઈ, તો રિસીવર સાઈડ એઝ ઇટ ઇઝ મને હાઈ રિસીવ થવું જોઈએ. મતલબ એક બીટનું પણ મોડિફિકેશન થવું જોઈએ નહીં. જ્યારે આપણે આ વસ્તુ અચીવ કરીએ ત્યારે આપણે કહી શકીએ કે આપણે ઇન્ટિગ્રિટી અચીવ કરી છે. નેક્સ્ટ વન છે અવેલેબિલિટી. અવેલેબિલિટી મતલબ શું છે કે સેન્ડર ટુ રિસીવર, મતલબ સેન્ડર કોઈ વસ્તુ માટે રિક્વેસ્ટ કરે છે તો રિસીવર સાઈડથી એ વસ્તુ એને શું હોવી જોઈએ, અવેલેબલ હોવી જોઈએ. લાઈક કે તમે કોઈ શોપ પરથી કંઈક વસ્તુ પરચેસ કરો છો તો તમે શું થઈ ગયા, એના રેગ્યુલર કસ્ટમર થઈ ગયા. દેટ મીન્સ કે તમે ક્યારે કોઈ પ્રોડક્ટ ત્યાં લેવા જાઓ છો તો એ જે મેનેજર છે ઓર તે જે શોપકીપર છે એની સોલો રિસ્પોન્સિબિલિટી બને છે કે તમે એના રેગ્યુલર કસ્ટમર છો તો એને તમને સર્વિસ પ્રોવાઈડ કરવી પડે, મતલબ એને ત્યાં તમારા માટે અવેલેબલ હોવું જ પડે. નેક્સ્ટ વન છે ઓથેન્ટિસિટી. ઓથેન્ટિસિટી મતલબ શું છે કે સેન્ડર અને રિસીવર જે પણ કમ્યુનિકેશન કરે છે તો સેન્ડર મસ્ટ બી ઓથેન્ટિકેટેડ એન્ડ રિસીવર મસ્ટ બી ઓથેન્ટિકેટેડ, મતલબ બંને ટ્રસ્ટેડ પર્સન હોવા જોઈએ, તો અને તો જ આપણી ઓથેન્ટિસિટી અચીવ થાય. ફિફ્થ વન છે અકાઉન્ટેબિલિટી. અકાઉન્ટેબિલિટી મતલબ શું છે કે તમારી રિસ્પોન્સિબિલિટી. લાઈક આપણે ઘણા બધાની સાથે આ વસ્તુ થઈ હશે, ઘણી બધી વખત શું થાય છે કે સર્વર ડાઉન હોય તો હોય ને તો આપણે બેંકમાંથી કોઈ અમુક ટાઈમે અમાઉન્ટ વિધડ્રો કરીએ ને તો આપણા અકાઉન્ટમાંથી શું થઈ જશે, એ ડિડક્ટ થઈ જશે, બટ આપણને એનો મેસેજ આવશે નહીં. તો આવા કેસની અંદર જે છે ને બેંક ડિનાય ના કરી શકે, મતલબ કે તમે કોઈ પણ વસ્તુ માટે રિસ્પોન્સિબલ છો તમે એમાંથી છે ને ડિનાય ના કરી શકો. આ શેમાં આવશે આપણું અકાઉન્ટેબિલિટીની અંદર. સો હવે આપણે
ડીપમાં જોઈએ કે દરેક વસ્તુની અંદર શું હોય છે. સો ફર્સ્ટ વન ઇઝ કોન્ફિડેન્શિયાલિટી. સો કોન્ફિડેન્શિયાલિટી શું કરે છે? અશ્યોર કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન નોટ મેડ અવેલેબલ ટુ અનઓથોરાઇઝડ ઇન્ડિવિજ્યુઅલ. મતલબ કે તમારી જે ઇમ્પોર્ટન્ટ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે, દેટ ઇઝ ડેટા હોઈ શકે, ફાઇલ હોઈ શકે, કોઈ ટેક્સ્ટ ફાઇલ હોઈ શકે, ઇમેજ હોઈ શકે, મીડિયા હોઈ શકે, કંઈ પણ તમારું જે કોન્ફિડેન્શિયલ છે એ થર્ડ પર્સન દેટ મીન્સ કે કોઈ અનઓથોરાઇઝડ પર્સન હશે એને અવેલેબલ થવું જોઈએ નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે કોઈ ફાઇલ છે જે બોબ ટુ અલાઈસ સેન્ડ થઈ રહી છે. લાઈક આ અલાઈસ શું છે? આપણું સેન્ડર છે અને બોબ શું છે? મારું રિસીવર છે. સો હવે કોઈ વર્ડ ફાઇલ છે તો એના પર આપણે શું લગાવી દીધું? લોક. લોક મતલબ કે આપણે એને પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી દીધી. તો હવે અલાઈસ જે ફાઇલ સેન્ડ કરે છે બોબને, એ કેવી છે? પાસવર્ડ પ્રોટેક્ટેડ. તો હવે એનો પાસવર્ડ જ્યાં સુધી અલાઈસ બોબને નહીં આપે ત્યાં સુધી બોબ સિવાય આ ફાઇલ કોઈ ઓપન કરી શકશે નહીં. આ વસ્તુ કેવી થઈ? આપણી કોન્ફિડેન્શિયાલિટી થઈ. મતલબ અલાઈસ જેટલા લોકોને આનો પાસવર્ડ આપશે, જેના પર એને ટ્રસ્ટ હશે, એટલા લોકો જ આ ફાઇલને ઓપન કરી શકશે. એના સિવાય કોઈ આ ફાઇલને ઓપન કરી શકશે નહીં. ફાઇન, નેક્સ્ટ છે આપણી પાસે કોન્ફિડેન્શિયાલિટી. કોન્ફિડેન્શિયાલિટીમાં ફર્સ્ટ આપણે જોઈએ પ્રાઇવસી. તો હવે પ્રાઇવસીમાં પાછું શું આવે? કે તમારું વોટ્સઅપ અકાઉન્ટ. તો પ્રાઇવસી મતલબ શું? કે મારે મારો ડેટા, મારી ઇન્ફોર્મેશન કોના સાથે શેર કરવી છે. લાઈક બેસ્ટ એક્ઝામ્પલ છે આપણું વોટ્સઅપ. તો વોટ્સઅપની અંદર આપણી પાસે શું છે? પ્રાઇવસી. પ્રાઇવસીમાં આપણે શું સેટ કરી શકીએ? લાસ્ટ સીન મારે કોને બતાવવું છે, મારો પ્રોફાઇલ ફોટો કોને બતાવવું છે, મારા સ્ટેટસ કોને બતાવવું છે, મારે કેટલા નંબર ઓફ યુઝર્સને બ્લોક કરવા છે. આ બધું શું થયું? આપણી પ્રાઇવસી થઈ. પ્રાઇવસી મતલબ કે મારે મારી ઇન્ફોર્મેશન કોને બતાવી છે અને કોને નથી બતાવી. ફાઇન, નેક્સ્ટ આપણે જોઈએ ઇન્ટિગ્રિટી. સો ઇન્ટિગ્રિટી શું છે? અશ્યોર્સ ઇન્ફોર્મેશન એન્ડ પ્રોગ્રામ્સ આર ચેન્જ્ડ ઓનલી ઇન ઓથોરાઇઝડ મેનર. ફર્સ્ટ ઓફ ઓલ, તો સેન્ડર અને રિસીવર વચ્ચે જે પણ ઇન્ફોર્મેશન સેન્ડ થશે એ કોઈપણ બીટના મોડિફિકેશન વિના સેન્ડ થવી જોઈએ. બટ ઇન કેસ અગર મારે કંઈક ચેન્જ કરવું છે તો મારે શું કરવું પડે? સેન્ડર અને રિસીવર બંને સાઇડથી શું લેવી પડે? પરમિશન લેવી પડે. મતલબ બંને પહેલાં કમ્યુનિકેટ કરશે અને પછીથી ડિસાઇડ કરશે કે હા, આપણે આ જે મેસેજ સેન્ડ કરીએ છીએ ઓર રિસીવ કરીએ છીએ એમાં આપણે ચેન્જ કરવા છે. કાં તો સેન્ડરે મેસેજ સેન્ડ કરી દીધો, રિસીવરે મેસેજ કમ્પ્લીટલી રિસીવ કરી દીધો, એના પછી જો રિસીવરને એમાં ચેન્જ કરવા છે તો એ ચેન્જ કરી શકે છે. બટ ડ્યુરિંગ ટ્રાન્સમિશન આપણે મેસેજમાં કોઈ પણ ચેન્જ કરી શકીએ નહીં. ફોર એન એક્ઝામ્પલ, અલાઈસ છે જે કોઈ મેસેજ સેન્ડ કરે છે બોબને, તો હવે કોઈ થર્ડ પર્સન જે હોય એમાં કોઈ પણ ન્યૂ મેસેજ સેન્ડ કરી અને બોબને સેન્ડ કરી શકે નહીં. જો આવું થશે તો આપણી ઇન્ટિગ્રિટી શું થઈ જશે? બ્રેક થઈ જશે. સો નેક્સ્ટ છે આપણી પાસે અવેલેબિલિટી. અવેલેબિલિટી મતલબ શું છે? કે તમે જ્યારે કોઈ પણ સર્વિસ માટે રિક્વેસ્ટ કરો છો તો તમને એ સર્વિસ છે ને ત્યાં પ્રોવાઈડ થવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, કે સિસ્ટમ વર્ક્સ પ્રોમ્પ્ટલી એન્ડ સર્વિસ ઇઝ નોટ ડિનાઈડ ટુ ઓથોરાઇઝડ યુઝર. લાઈક કે કોઈ કસ્ટમર છે કે જે amazon.com પરથી બહુ જ બધી વસ્તુઓ લે છે, બરાબર? તો જ્યારે એમેઝોન પરથી એને કંઈક સર્વિસ જોઈતી હોય તો એમેઝોન શું કરે? એને ડિનાય કરી શકે નહીં. મતલબ કે કોઈ વખત શું થઈ જશે? કે એનું સર્વર ડાઉન હશે કે કંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો એમેઝોન પરથી આપણને સર્વિસ મળે નહીં. તો બટ જ્યારે સર્વિસ અવેલેબલ થાય તો એની પ્રાયોરિટી કોણ હોવી જોઈએ? એનું રેગ્યુલર જે કસ્ટમર છે એ એની ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. સો નેક્સ્ટ છે આપણી પાસે ઓથેન્ટિસિટી. ઓથેન્ટિસિટી મતલબ શું છે? કે કોઈ વેલિડ યુઝર હોય ને એના વચ્ચે જ આપણો મેસેજ, ઇન્ફોર્મેશન, ડેટા જે પણ છે ને એ બધું એના વચ્ચે જ સેન્ડ થવું જોઈએ. મતલબ આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કહીએ ને તો આપણું ટુ સ્ટેપ વેરિફિકેશન જે છે ને એ, મતલબ પાસવર્ડ પ્લસ વેરિફિકેશન ઇઝ ઇક્વલ ટુ એક્સેસ. લાઈક આપણે જીમેલમાં જ્યારે આપણે લોગિન કરવા જઈએ તો સૌથી પહેલાં આપણે શું એન્ટર કરવું પડે? યુઝર અને ધેન આપણું પાસવર્ડ. યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરી. હવે જ્યારે આપણે પાસવર્ડ એન્ટર કરીએ છીએ ત્યારે ગૂગલના સર્વર પર જે છે ને આપણો પાસવર્ડ, જ્યારે આપણે અકાઉન્ટ ક્રિએટ કર્યું હશે ને ત્યારે ત્યાં સ્ટોર હશે. તો હવે જ્યારે તમે પાસવર્ડ એન્ટર કરો છો ને ત્યારે ગૂગલના સર્વરમાં શું ચેક કરશે? તમારો પાસવર્ડ ચેક કરશે. હવે જ્યારે તમારો પાસવર્ડ કમ્પ્લીટલી મેચ થશે ને ધેન એન્ડ ધેન તમે જીમેલની અંદર લોગિન કરી શકશો. હવે જો આવો પાસવર્ડ મેચ નહીં થાય તો શું થશે? તમને એવું લખીને આપશે, કોઈ એરર પ્રોવાઈડ કરશે કે તમારો પાસવર્ડ ઇનકરેક્ટ છે. અને પછી એના પછી નીચે ઓપ્શન આપશે કે તમે તમારો પાસવર્ડ રિસેટ કરી શકો છો, ભૂલી ગયા છો તો તમે તમારું ઈમેલ આઈડી એન્ટર કરો. ધેટ મીન્સ કે જ્યાં સુધી તમારો પાસવર્ડ અને વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી તમને એક્સેસ મળશે નહીં. હવે જ્યારે આ વસ્તુ એક્સેસ મળી જાય તો એનો મતલબ શું છે? કે તમે ઓથેન્ટિકેટેડ પર્સન છો. નેક્સ્ટ છે આપણી પાસે અકાઉન્ટેબિલિટી. અકાઉન્ટેબિલિટીનું મેઇન ગોલ શું છે? ધેટ જનરેટ્સ ધ રિક્વાયરમેન્ટ ફોર એક્શન ઓફ એન એન્ટિટી ટુ બી ટ્રેસ્ડ યુનિકલી સો ધેટ ધ એન્ટિટી. ફાઇન, ધીસ સપોર્ટ્સ નોન રેપ્યુટેશન. નોન રેપ્યુટેશન મતલબ શું થશે? ધેટ સમવન કેન નોટ ડિનાય સમથિંગ. મતલબ કે તમે એક વખત કંઈક બોલ્યા છો તો તમે એના પરથી ડિનાય કરી શકશો નહીં. ફોર એન એક્ઝામ્પલ, કે કોઈ યુઝર છે જે બેંકમાં
અમુક અમાઉન્ટ ટ્રાન્સફર કરે છે, તો બેંક જે છે એ અમાઉન્ટ રિસીવ કર્યા પછી છે ને ડિનાય ના કરી શકે કે કોઈએ આ અકાઉન્ટમાં મારા પૈસા એન્ટર કર્યા નથી, ડિપોઝિટ કર્યા નથી. ઘણી વખત એવું થયું હશે આપણા બધાની પાસે કે સર્વર ડાઉન હશે કે ગમે તે હશે ને, તો આપણા અકાઉન્ટની અંદર એન્ટ્રી પડી નહીં હોય. બટ એ ટાઈમ પર બેંક જે છે ને ડિનાય ના કરી શકે. બેંકની કોઈ પણ માણસ જે હશે ને ક્યારેક કંઈક બોલે હશે તો એના પછી એ ડિનાય ના કરી શકે. એ વસ્તુને આપણે શેમાં કન્સિડર કરી શકીએ? અકાઉન્ટેબિલિટીની અંદર. નાવ નેક્સ્ટ આપણે જોઈએ કે કયા કયા કેસની અંદર આપણી સિક્યોરિટી બ્રેક થઈ શકે છે. બ્રિચિસ મતલબ કે તમારી સિક્યોરિટી કયા કયા ટર્મ્સ છે કે જેમાં બ્રેક થઈ શકે. સો ઇફેક્ટિવનેસ ઓફ પ્રાઇમરી ઓપરેશન્સ આર રિડ્યુસ. જ્યારે તમારે પ્રાયર બેઝ પર ધ્યાન રાખવાનું હોય ત્યારે તમે ધ્યાન ના રાખો તો આ કેસમાં તમારી સિક્યોરિટી બ્રેક થઈ શકે. ફોર એન એક્ઝામ્પલ, હેકર શું કરશે કે કોઈ ક્વેશ્ચન પેપર જે હશે ને એને સ્ટીલ કરી લે. લાઈક ક્વેશ્ચન પેપર શું છે, બહુ કોન્ફિડેન્શિયલ વસ્તુ છે કે જેને આપણે શું રાખવી પડે, સિક્રેટ રાખવી પડે, પ્રાઇવેટ રાખવી પડે. બિકોઝ કે જે દિવસે એક્ઝામ હોય એ દિવસે પેપર શું થવું જોઈએ, ઓપન થવું જોઈએ. બટ સમ હાઉ કે જે મારે પ્રિકોશન્સ લેવાના હતા ક્વેશ્ચન પેપરને સિક્યોર રાખવા માટે એ કદાચ મેં લીધા નથી, તો શું થઈ જશે, મારું ક્વેશ્ચન પેપર લીક થઈ જશે. અને ક્વેશ્ચન પેપર લીક થાય એટલે આપણને બધાને ખબર છે કે કેટલા કેટલા ઇસ્યુઝ ફેસ કરવા પડે. સેકન્ડ વન છે ફાઇનાન્શિયલ લોસ. મતલબ કે કોઈ વખત કંપનીનો ડેટાબેઝ જે છે એ કોઈ હેકરે હેક કરી લીધો છે. હવે જ્યારે હેકરે હેક કરી લીધો છે અને જ્યારે આપણને અગેઇન પાછો મળે છે, તો આપણે એ ડેટાબેઝને રિકવર કરવા માટે અને ડેટાબેઝમાં જેટલી બી વસ્તુ હતી એ પાછી એઝ ઇટ ઇઝ કરવા માટે આપણે બહુ બધું ફાઇનાન્શિયલી શું કરવું પડે છે, લોસ ભોગવવો પડે છે. મતલબ કે મારે બહુ બધો ખર્ચો કરવો પડશે, તો આ વસ્તુથી આપણા ફાઇનાન્શિયલ લોસની અંદર. બીજું છે ડેમેજ ટુ એસેટ્સ, લાઈક કે એમેઝોન છે કે આઈબીએમ છે કે આ બધાનું સર્વર ક્યારેક કોઈ હેક કરી લીધું અને હવે એ શું કરે છે, એને થ્રીટન કરે છે કે તમે જ્યાં સુધી અમારું આ ટાસ્ક કમ્પ્લીટ નહીં કરો ઓર અમને આટલી અમાઉન્ટ નહીં આપો ત્યાં સુધી અમે તમારું સર્વર તમને પાછું નહીં આપીએ. ઓર અમે શું કરીશું, એમાં જેટલા પણ નંબર ઓફ તમારા રેકોર્ડ્સ છે કે તમારો જે બી ડેટાબેઝ છે બધું શું કરી દઈશું, અમે ડિસ્ટ્રોય કરી દઈશું. તો આમાં શું થશે, આપણી એસેટ્સને શું થશે, ડેમેજ થશે. મતલબ કે કોઈ પણ ટર્મ્સની અંદર જ્યારે સિક્યોરિટી બ્રેક થાય તો એની પાછળ બહુ જ બધું આપણે ભોગવવાનું આવે. નેક્સ્ટ છે હાર્મ ટુ ઇન્ડિવિજ્યુઅલ. એવું નથી કે કોઈ કંપનીને યા કોઈ ફાઇનાન્શિયલ લોસ કે કોઈ પ્રાઇમરી વસ્તુ રહી ગઈ છે તો જ આપણને પ્રોબ્લેમ થાય છે કે આપણે બહુ બધું હેરાન થવાનું આવે છે. બટ સિક્યોરિટી જ્યારે બ્રેક થાય છે ને તો ઇન્ડિવિજ્યુઅલ પર્સનને પણ પ્રોબ્લેમ થાય છે. ફોર એન એક્ઝામ્પલ કે કોઈ પેશન્ટનો ડેટાબેઝ છે બરાબર, તો કોઈ હેકર હશે એ પેશન્ટનો ડેટાબેઝ હેક કરી લે અને એને ચેન્જ કરીને આપે. લાઈક કે કોઈને અસ્થમાની પ્રોબ્લેમ છે અને ડેટાબેઝ હેક કરીને અસ્થમાની જગ્યાએ કેન્સર કરી દે, તો એને શું કર્યું, પેશન્ટને તો ઇન્ડિવિજ્યુઅલી હાર્મ કરી દીધું. એના સિવાય બીજું એક્ઝામ્પલ જોઈએ કે તમારું કોઈ વોટ્સઅપ અકાઉન્ટ છે, એને કોઈ હેક કરી લે છે, તો વોટ્સઅપ અકાઉન્ટ હેક કર્યા પછી એ શું કરશે, કોઈ પણને ગમે તે રેન્ડમ મેસેજ સેન્ડ કરી દેશે અને કેટલું બધું કરી દેશે, તો આપણને શું થાય, ઇન્ડિવિજ્યુઅલી હાર્મ થાય, મેન્ટલી ફિઝિકલી આપણે શું થઈ જઈએ, સ્ટ્રેસમાં આવી જઈએ. સો જ્યારે પણ સિક્યોરિટી બ્રેક થાય છે તો આપણે બહુ જ બધું મેન્ટલી ફિઝિકલી બહુ જ બધું શું આવે છે, હેરાન થવાનું આવે છે. હવે જો આ વસ્તુ ના કરવી હોય તો આપણે શું કરી શકીએ કે જ્યારે કોઈ પણ ટાસ્ક કે કોઈ પણ પરફોર્મ કરીએ છીએ તો આપણે શું કરીએ, સિક્યોરિટીને પહેલી પ્રાયોરિટી આપીએ. તમારી સિક્યોરિટી જેટલી સ્ટ્રોંગ હશે એટલું જ હેકર એ વસ્તુ હેક કરી શકશે નહીં. એટલા જ માટે આપણે છે ને જ્યારે કોઈ પણ વસ્તુમાં પાસવર્ડ સેટ કરવાનો આવે ને ત્યારે આપણે કોમ્પ્લિકેટેડ પાસવર્ડ સેટ કરીએ છીએ. બિકોઝ કે જનરલી એમાં લખેલું આવે છે કે તમે તમારી બર્થ ડેટ છે, તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમારી ફેવરેટ વસ્તુ, આ બધાને છે ને પાસવર્ડની અંદર યુઝ કરો નહીં. બિકોઝ કે કોઈ પણ હેકર હશે ને તો એ પહેલાં તમારી ઇન્ડિવિજ્યુઅલ ઇન્ફોર્મેશન ટ્રાય કરશે. બિકોઝ કે એને ખબર હશે કે જનરલી 99% લોકોની એવી હેબિટ હોય છે કે એ લોકો છે ને પોતાની બર્થ ડેટ કે નામ કે ઘરના મોબાઈલ નંબર કે આવું બધું છે ને પાસવર્ડની અંદર રાખતા હોય છે. સો હેકર બહુ સ્માર્ટ છે એટલે એ છે ને આ બધી વસ્તુઓને ટ્રાય કરતા હોય છે. નેક્સ્ટ છે ઓએસઆઈ સિક્યોરિટી આર્કિટેક્ચર. સો આપણે જે પણ સિક્યોરિટી સર્વિસીસ, સિક્યોરિટી મિકેનિઝમ અને સિક્યોરિટી અટેક જે છે ને એ બધું આપણને અહીંયાથી મળે છે. ઓએસઆઈ સ્ટેન્ડ્સ ફોર ધ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. હવે આની અંદર ત્રણ વસ્તુ મળે છે. ફર્સ્ટ છે સિક્યોરિટી અટેક, સિક્યોરિટી મિકેનિઝમ એન્ડ સિક્યોરિટી સર્વિસીસ. નાઉ વોટ ઇઝ સિક્યોરિટી અટેક? સિક્યોરિટી અટેક મતલબ કે કોઈ પણ એવો અટેક કે જે અટેકર અટેક કરશે અને આપણી બધી જે પણ ઇન્ફોર્મેશન હશે ને એને ગેઇન કરવાનો ટ્રાય કરશે. હવે સિમ્પલી કોઈ અટેકર અટેક કરે બરાબર, કોઈને મારું વોટ્સઅપ અકાઉન્ટ હેક કરવું હોય તો કેમ હેક કરવું હોય, એમાંથી બધી ઇન્ફોર્મેશન લેવી હોય એટલા માટે. સો હેકર જ્યારે હેક કરે છે ને તો એ આપણી બધી ઇન્ફોર્મેશન લઈ લેશે એન્ડ ધેન એનો શું કરશે, મિસયુઝ કરશે. તો આ જે થાય છે એને આપણે શું કહી શકીએ, અટેક કહી શકીએ. ધેન સિક્યોરિટી મિકેનિઝમ. સિક્યોરિટી મિકેનિઝમ આપણે કેમ રાખવાના, બિકોઝ કે જે પણ અટેક થાય છે એને મારે ડિટેક્ટ કરવો છે, પ્રિવેન્ટ કરવું છે અને રિકવર કરવું છે. સૌથી પહેલાં તો આપણે શું કરીએ, એને પ્રિવેન્ટ કરી શકીએ બાય પ્રોવાઇડિંગ પાસવર્ડ. હવે કદાચ પાસવર્ડ એટલો સ્ટ્રોંગ નથી તો શું થઈ ગયું, મારું અકાઉન્ટ હેક થઈ ગયું, તો હવે આપણે એને શું કરવું પડે, ડિટેક્ટ કરવું પડે કે કયા ટાઈપનો અટેક થયો છે. એન્ડ ધેન આપણે
શું કરવું પડે એને રિકવર કરવું પડે. નેક્સ્ટ છે સિક્યોરિટી સર્વિસીસ. તમે બધા જેટલી સિક્યોરિટી સર્વિસીસ સારી રાખશો બરાબર, પાસવર્ડ બધા કોમન રાખતા હોય, બટ એના કરતાં તમે કંઈક અપર કેસ, લોઅર કેસ અને સ્પેશિયલ કેરેક્ટર એડ કરીને જેટલો સ્ટ્રોંગ પાસવર્ડ રાખશો, મતલબ તમે તમારી સિક્યોરિટી જેટલી ઇન્હેન્સ કરશો એટલા આ બે વસ્તુના ચાન્સ ઓછા છે કે સિક્યોરિટી અટેક ઓછો થશે. અને અટેક જ નહીં થાય તો પછી આપણે એને પ્રિવેન્ટ, ડિટેક્ટ અને રિકવર કરવાનું પણ આવશે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ સિક્યોરિટી અટેક્સ. સો ધેર આર મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ સિક્યોરિટી અટેક. એક છે આપણી પાસે પેસિવ અટેક એન્ડ અનધર વન ઇઝ એક્ટિવ અટેક. હવે પેસિવ અટેક કોને કહેવાય કે પેસિવ અટેકની અંદર જે એટેકર હશે ને એ આપણા સિસ્ટમના રિસોર્સિસ જે હશે ને, આપણો ડેટા, ઇન્ફોર્મેશન કે જે પણ હશે ને, એ હેક નહીં કરી શકે, મતલબ એને લઈ નહીં શકે. બટ એ શું કરી શકશે, ખાલી એને જોઈ શકશે. અટેમ્પ્ટ ટુ લર્ન ઓર મેક યુઝ ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ સિસ્ટમ બટ ડઝ નોટ અફેક્ટ સિસ્ટમ રિસોર્સિસ. મતલબ તમારા સિસ્ટમના જે રિસોર્સિસ છે ને, મતલબ ડેટાબેઝ જે હશે ઓર જે બી ઇન્ફોર્મેશન છે, એમાં એ કોઈ મોડિફિકેશન કરી શકશે નહીં. એ ખાલી જોઈ શકશે કે તમે કેવા ટાઈપની ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છો. એમાં બે ટાઈપ છે. ફર્સ્ટ વન છે રિલીઝ ઓફ મેસેજ કન્ટેન્ટ એન્ડ ટ્રાફિક એનાલિસિસ. બટ આ કેવું છે, ડિટેક્ટ કરવું હાર્ડ છે બટ ઇઝીઅર ટુ પ્રિવેન્ટ, બીકોઝ કે તમે જે રીતે બિહેવ કરતા હોય એના પર તમારો કંટ્રોલ છે. તો પ્રિવેન્ટ ઇઝીલી થઈ જશે બટ ડિટેક્ટ કરવું હાર્ડ છે, બીકોઝ કે મને નથી ખબર હતી કે જ્યારે બે પર્સન કમ્યુનિકેટ કરી રહ્યા છે તો એમના પર કેટલા લોકો વોચ રાખીને બેઠા છે, બરાબર. ધેન નેક્સ્ટ વન છે આપણી પાસે એક્ટિવ અટેક. એક્ટિવ અટેકની અંદર નામ પરથી જ ખબર પડે છે કે આમાં એક્ટિવ પાર્ટિસિપેશન હશે, મતલબ આની અંદર જે છે ને રિસોર્સને અલ્ટર કરી શકશે. મતલબ તમારા બે પર્સન વચ્ચે જે પણ મેસેજ સેન્ડ થઈ રહ્યો છે એમાં આ શું કરી શકશે, મોડિફિકેશન કરી શકશે. સો એમાં મેઇનલી ફોર ટાઈપ છે. ફર્સ્ટ વન છે માસ્ક્યુરેટ, સેકન્ડ છે રિપ્લે, થર્ડ વન છે મોડિફિકેશન ઓફ મેસેજ એન્ડ ફોર્થ વન છે ડિનાઇલ ઓફ સર્વિસીસ. હવે આમાં શું છે, એક્ટિવલી પાર્ટિસિપેશન છે, મતલબ કે આમાં જે પણ ડેટા હોય છે એ બધામાં મોડિફિકેશન થાય છે. સો આને પ્રિવેન્ટ કરવો હાર્ડ થઈ જાય છે બટ ઇઝીઅર ટુ ડિટેક્ટ, બીકોઝ કે કોઈ એટેક થઈ ગયો છે, કંઈક વસ્તુ ચેન્જ થયેલી છે તો મને ખબર પડી જશે કે મેં તો આ વસ્તુ સેન્ડ કરી હતી અને રિસીવર સાઈડ મને આ વસ્તુ મળી છે. એટલે ડિટેક્ટ કરવું ઇઝી છે બટ પ્રિવેન્ટ કરવું શું છે, હાર્ડ છે. સો ફર્સ્ટ આપણે જોઈએ પેસિવ અટેકમાંથી, દેટ ઇઝ રિલીઝ ઓફ મેસેજ કન્ટેન્ટ. હવે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે આમાં શું થશે કે જે પણ મેસેજ સેન્ડ થઈ રહ્યો છે એની ખાલી શું કરી શકશે, કન્ટેન્ટને રીડ કરી શકશે. મતલબ એની અંદર શું છે ને એ જોઈ શકશે નહીં, બટ કયા ટાઈપનું કન્ટેન્ટ સેન્ડ થઈ રહ્યું છે ને એ રીડ કરી શકશે. સો બોબ શું છે આપણું, સેન્ડર છે, અને અલાઈસ શું છે આપણું, રિસીવર છે. હવે આ ડાર્થ જે છે દેટ ઇઝ થર્ડ પર્સન, અને આપણે હેકર પણ કહી શકીએ, અને આઈએનએસની ભાષામાં નેટવર્કની ભાષામાં આપણે આને ઇન્ટ્રુડર પણ કહી શકીએ. હવે જ્યારે સેન્ડર કોઈ મેસેજ સેન્ડ કરે છે તો આ થર્ડ પર્સન શું કરે છે, રીડ કન્ટેન્ટ ઓફ મેસેજ ફ્રોમ બોબ ટુ અલાઈસ. એટલે આ શું કરે છે, ખાલી કન્ટેન્ટને રીડ કરવાનો ટ્રાય કરે છે. નામ પણ કેવું છે, રિલીઝ ઓફ મેસેજ કન્ટેન્ટ, મતલબ જે પણ કન્ટેન્ટ રિલીઝ થઈ રહ્યું છે બિટવીન સેન્ડર ટુ રિસીવર એને આ શું કરે છે, ખાલી રીડ કરે છે. મતલબ જોવે છે કે મીડિયા ફાઇલ સેન્ડ થઈ રહી છે, ગ્રાફિક ફાઇલ છે કે ટેક્સ્ટ ફાઇલ છે, વર્ડ ફાઇલ છે, કેવા ટાઈપની ફાઇલ છે, ને ખાલી ઓબ્ઝર્વ કરી શકશે, બટ ફાઇલની અંદર જે કન્ટેન્ટ હશે ને આ જોઈ શકશે નહીં. એક્ઝામ્પલ તરીકે ફોન કન્વર્ઝેશન, ક્યારેક તમે ફોન પર વાત કરતા હોય તો કોઈ બહુ સ્માર્ટ હશે ને તો તમારા લિપસિંગ પરથી કોઈ વર્ડ ગેસ કરી શકે, બટ તમે આખું કન્વર્ઝેશન શું કરો છો ને એ ગેસ કરી શકે નહીં, કાં તો તમારા ફેસના એક્સપ્રેશન પરથી એ જજ કરી શકે કે તમે કોઈ હેપી ટોક કરી રહ્યા છો, કોઈ કોઈ સેડ ટોક કરી રહ્યા છો, બટ એકચ્યુઅલીમાં શું ટોક કરી રહ્યા છો અને કોઈ સમજી શકશે નહીં. સેકન્ડ છે ઇલેક્ટ્રોનિક મેઇલ મેસેજ, મતલબ કે તમે કયો મેઇલ સેન્ડ કરી રહ્યા છો એ જોઈ શકશે નહીં. બીજું છે કે તમારી જે પણ ફાઇલ સેન્ડ થતી હોય એ કેવી હોય, સેન્સિટિવ હોય અને કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન કેરી કરતી હોય, તો આ પર્સન ખાલી રીડ કરી શકશે, એમાં કન્ટેન્ટ શું છે એ જોઈ શકશે નહીં. અને આપણે આને શું કરવાનું છે, પ્રિવેન્ટ કરવાનો ટ્રાય કરવાનો છે કે ઓપોનન્ટ જે છે ને આમાંથી કંઈ પણ વસ્તુ જોઈ શકે નહીં. હવે આમાં અટેક ક્યાં થાય છે, તો અટેક આમાં થાય છે આપણી કોન્ફિડેન્શિયાલિટી પર થાય છે. નેક્સ્ટ છે આપણી પાસે ટ્રાફિક એનાલિસિસ. નામ પરથી જ ખબર પડે છે કે બિટવીન સેન્ડર ટુ રિસીવર જે પણ ટ્રાફિક અકર થતો હશે એને શું કરી શકે છે, ખાલી એનાલિસિસ કરી શકે છે. બોબ આપણું સેન્ડર છે અને અલાઈસ આપણું રિસીવર છે, તો બોબ ટુ અલાઈસ વચ્ચે જે પણ ડેટા સેન્ડ થતો હશે આ શું કરે છે, એની પેટર્ન ઓબ્ઝર્વ કરે છે. મતલબ કેવા ટાઈપનો ટ્રાફિક, મતલબ કેવી ફાઇલ સેન્ડ થઈ રહી છે, વિડીયો ફાઇલ છે કે ઓડિયો ફાઇલ છે કે પછી ગ્રાફિક ફાઇલ છે કે શું છે, ખાલી પેટર્ન ઓબ્ઝર્વ કરી શકે, એમાં કન્ટેન્ટ શું હશે એને જોઈ શકશે નહીં. ફાઇન,
देन छे मास्क्युरेड। मास्क्युरेड सेमा आवे छे एक्टिव अटैकनी अंदर। सो एक्टिव अटैकमां फर्स्ट छे आपणी पासे मास्क्युरेड। मास्क्युरेडनी अंदर शुं करे छे, टेक प्लेस वेन वन एंटिटी प्रिटेंड्स टू बी डिफरंट एंटिटी। मतलब थाय छे शुं के आ बॉब जे छे सेंडर छे अने अलाइस आपणू रिसीवर छे। बट हवे ज्यारे अलाइस मेसेज रिसीव करे छे, એ મેસેજ કોણ સેન્ડ કરે છે? એને ડાર્થ મેસેજ સેન્ડ કરે છે, અને પ્રિટેન્ડ શું કરાવે છે કે આ મેસેજ કોને સેન્ડ કર્યો છે? બોબે। મતલબ ઓરિજિનલ જે સેન્ડર અને રિસીવર હોય છે એમાંથી હેકર શું કરે છે, હેકર જે છે એ સેન્ડરનું નામ લઈ અને રિસીવરને મેસેજ રિસીવ કરે છે અને કેવું કહે છે કે હું તો કોણ છું, હું સેન્ડર છું। મતલબ એ શું યુઝ કરે છે, ફેક આઇડેન્ટિટી યુઝ કરે છે। હવે ફેક આઇડેન્ટિટી યુઝ કરી અને આપણી જે પણ ઇન્ફોર્મેશન હશે એ આ કોને સેન્ડ કરે છે, અલાઇસને। મતલબ મેઇન આમાં શું છે કે સેન્ડરને તો ખબર જ નથી હોતી કે એના નામથી જે છે ને કોઈ થર્ડ પર્સને રિસીવરને કોઈ મેસેજ સેન્ડ કરેલો છે। જ્યારે આવી વસ્તુ થશે ત્યારે આપણે શું કહી શકીએ, માસ્ક્યુરેડ અટેક। મતલબ કે ઓરિજિનલ જે સેન્ડર છે એને તો ખબર જ નથી કે મારા નામથી પણ કોઈ બીજું પર્સન મેસેજ સેન્ડ કરી રહ્યું છે। હવે આમાં અટેક જે છે થાય છે ને ક્યાં થાય છે, ઓથેન્ટિકેશન પર અટેક થાય છે। સેકન્ડ છે રિપ્લે અટેક। રિપ્લે અટેકની અંદર શું છે કે બોબ જે છે એ અલાઇસને કોઈ મેસેજ સેન્ડ કરે છે, એટલે એક કોપી અલાઇસે એ રિસીવ કરી, સેકન્ડ બોબથી અલાઇસ વચ્ચે જે પણ મેસેજ સેન્ડ થઈ રહ્યો હતો તો ડાર્થ શું કરે છે એ મેસેજને કેપ્ચર કરી અને પોતાની પાસે રાખી લે છે અને થોડા ટાઈમ પછી શું કરે છે, આને રિપ્લે કરે છે। એટલે હવે આની પાસે તો કેટલા મેસેજ થયા, બે મેસેજ થયા, તો હવે આ તો કન્ફ્યુઝ થઈ જશે કે આમાંથી જે મેસેજ આવ્યો છે એ એકચ્યુઅલીમાં આમાંથી સાચું સેન્ડર કોણ છે। મતલબ આવો અટેક ક્યારે થશે કે જ્યારે બોબે કોઈ મેસેજ સેન્ડ કર્યો છે અને સેમ એ જ મેસેજ શું કરે છે, આ હેકર જે છે હેક કરી લે છે, પોતાની પાસે રાખે છે અને થોડા ટાઈમ પછી શું કરે છે, એ મેસેજ જે છે અગેઇન રિસીવરને સેન્ડ કરે છે। મતલબ એનો એ મેસેજ શું થાય છે, રિપ્લે થાય છે। જ્યારે આવો અટેક થશે એટલે આપણે એને શું કહી શકીએ છીએ, રિપ્લે એટેક। નેક્સ્ટ છે આપણી પાસે મોડિફિકેશન ઓફ મેસેજ। નામ પરથી જ ખબર પડે છે કે મોડિફિકેશન ઓફ મેસેજની અંદર શું થશે, તમે જે પણ મેસેજ સેન્ડ કરો છો ફ્રોમ સેન્ડર ટુ રિસીવર એની અંદર એ શું કરશે, અમુક બીટનું મોડિફિકેશન કરી દેશે। બીકોઝ કે આખો મેસેજ જો એ ચેન્જ કરી દે તો રિસીવરને ખબર પડી જાય, સો આપણે હોલ મેસેજ સેન્ડ છે ને એ મોડિફાઈડ નહીં કરે, બટ અમુક પોર્શન જે હશે ને એને એ શું કરી દેશે, મોડિફાઈડ કરી દેશે। સો સમ પોર્શન ઓફ અ લેક્ટિમેટ મેસેજ ઇઝ અલ્ટર્ડ ઓર ધેટ મેસેજ આર ડિલેડ ઓર રીઓર્ડર। કાં તો જે બી ઓર્ડરમાં સેન્ડ કર્યો હોય એને રીઓર્ડર કરી દે, કાં તો મેસેજને ડિલે કરી દે, કાં તો મેસેજને અલ્ટર કરી દે। બટ જનરલ કેસની અંદર શું થતું હોય છે, મેસેજને આ શું કરી દે છે, અલ્ટર કરી દે છે। સપોઝ કે મેં મેસેજ કર્યો છે કે મીટ મી આફ્ટર ટોગા પાર્ટી, તો એ ટોગાની જગ્યાએ શું કરી દેશે, યોગા કરી દેશે। મતલબ કે અમુક પોર્શન જે હશે ને મેસેજનું એને શું કરી દેશે, મોડિફાઈડ કરી દેશે। અને આમાં મેં અટેક ક્યાં થાય છે, ઇન્ટિગ્રિટી પર થાય છે। ઇન્ટિગ્રિટી શું હતી કે તમે જેવો મેસેજ સેન્ડ કરો છો સેમ ટુ સેમ એ મેસેજ રિસીવરને રિસીવ થવો જોઈએ, બટ આ કેસમાં એવું થતું નથી। નેક્સ્ટ છે આપણી પાસે ડિનાઇલ ઓફ સર્વિસ અટેક। ડિનાઇલ ઓફ સર્વિસ અટેકમાં શું થાય છે કે બોબ જે છે એ આ સર્વર છે, હવે બોબ જ્યારે કોઈ સર્વરને રિક્વેસ્ટ કરે છે તો સર્વર શું કરશે, એને સર્વિસીસ પ્રોવાઈડ કરશે। હવે હેકર જે છે આપણું ડાર્થ એ શું કરશે, જે પણ સર્વિસીસ પ્રોવાઈડ થઈ રહી છે સેન્ડરને એ સર્વિસીસને એ શું કરી દેશે, ડિસ્ટર્બ કરી દેશે। મતલબ આને તો જે સર્વિસ માટે રિક્વેસ્ટ કરી છે એ સર્વર પ્રોવાઈડ કરે જ છે, બટ આ શું કરે છે, ઇન બિટવીન એને ડિસ્ટર્બ કરી દે છે। એટલે શું, સેન્ડરને શું લાગશે કે હવે હું જે સર્વિસ માટે રિક્વેસ્ટ કરું છું ને એ સર્વિસ મને મળતી નથી, બટ એકચ્યુઅલીની અંદર સર્વર તો સર્વિસ પ્રોવાઈડ કરે છે, બટ આ થર્ડ પર્સન જે ઇન બિટવીન બેઠું છે હેકર એ સર્વિસને શું કરી દે છે, ડિસ્ટર્બ કરી દે છે। હવે આમાં અટેક ક્યાં થાય છે, આપણી અવેલેબિલિટી પર। હવે આમાં થશે શું કે સેન્ડિંગ લાર્જ નંબર ઓફ પેકેટ્સ ટુ બ્લોક ધ સર્વર। હવે સર્વરને બ્લોક કરવા માટે આ શું કરશે, ડિસ્ટર્બ એને સર્વિસીસ કરવી છે, એટલે શું કરશે, સપોઝ કે આને સેન્ડ કરી સર્વિસ કે મને આ પેજ પર લોગિન થવું છે, તો એ લોગિન માટે આ શું કરશે, બહુ બધી એકસાથે રિક્વેસ્ટ સેન્ડ કરી દેશે, તો સર્વર શું થઈ જશે, બ્લોક થઈ જશે। મતલબ સર્વર તો પોતાની સર્વિસ કરેક્ટ વેમાં પરફોર્મ કરતું જ હોય છે, બટ થર્ડ પર્સન શું કરે છે, સર્વિસને ડિસ્ટર્બ કરવાનો ટ્રાય કરે છે। જો તમને મારો એફર્ટ ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર માય વિડીયો। થેન્ક યુ।